નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આંકડા શાસ્ત્રમાં ચેપ્ટર નંબર ત્રણ એના અગાઉના લેકચરોમાં ત્રણ પોઈન્ટ ચાર સુધી થઈ ગયું છે આજે આપણે એમાં વિદ્યાર્થીઓ ભણવાના છીએ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ પાંચ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ પાંચ ઈ બહુલક ઉપર છે જે તમે 10 માં થોડુંક શીખી ગયા છો દાખલા નંબર પહેલો એક વર્ગના વિદ્યાર્થીઓના બુદ્ધિઆંક એટલે IQ ના નીચે આંકડા આપ્યા છે વિદ્યાર્થીઓના બુદ્ધિઆંકનો બહુલક આપણે શોધવાનો છે આ રકમ છે એ વિદ્યાર્થીઓ હું તમને અહીં આગળ લખી દઉં છું તમે જો 146 143 143 144, 144, 144, 144 બહુલક ગોતવાનો હોય તો તમે એવું શીખી ગયા છો કે જે રકમ સૌથી વધુ વખત આવે બહુલક કહેવાય તો અહીંયા જુઓ એકસો આડત્રીસ કેટલી વખત છે ત્રણ વાર તો અહીંયા લખાય આપણે અહી અવલોકન એકસો આડત્રીસ શું લખાય સૌ થી વધુ વખત કૌંસમાં લખાય કેટલી વખત ભાઈ ત્રણ વખત છે જે રકમ સૌથી વધુ વખત આવે એ બહુલક કહેવાય તો z બરાબર વિદ્યાર્થીઓ કેટલું થઈ જાય 138 અહીંયા આપણો પહેલો દાખલો પૂરો બીજો દાખલો એવો જ છે નીચેનું કોષ્ટક એક બેકરીમાંથી દર દર દિવસે વેચાયેલા કેકની સંખ્યા બતાવે છે એટલે દરરોજ કેટલા કેક વેચાય છે કંપનીમાં એ દર્શાવ્યું છે કેક ના વેચાણનો બહુલક્ષો હતો જેમાં વિદ્યાર્થીઓ અહીંયા સૌથી વધુ વખત કોનું પુનરાવર્તન થયું તો કે તેર કેક પચીસ વખત વેચાણા બરાબર તો આ લાઇનમાં સૌથી મોટું કોણ પચીસ એની ઉપર કોણ છે તેર તો બહુલખ કેટલો થઈ જાય તેર અહીં તેર વધુ વખત કેટલી વખત વખત તો કે છે માટે ઝેડ બરાબર વિદ્યાર્થી મિત્રો સિદ્ધુલ શું લખી નાખવાનું તેર ઝેડ બરાબર તેર અહીંયા આપણો આ દાખલો પૂરો થાય છે દાખલા નંબર ત્રણ એમાં આપણને કીધું છે એક વૃદ્ધાશ્રમની અડતાલીસ વ્યક્તિઓની ઉંમરનું વિતરણ આપેલું છે બહુલક શોધવા કયું સૂત્ર વાપરશો કેમ અને તમે પસંદ કરેલ સૂત્ર એના ઉપરથી બહુલક એ ગોતવાનું છે વિદ્યાર્થીઓ રકમ મેં બધી તમને અહીંયા દર્શાવી દીધી છે ઉંમર પચાસ થી સાહીઠ સાહીઠ થી પાસાઠ પાસાઠ થી સિત્તેર સિત્તેર થી પંચ્યાસી અને પંચ્યાસી થી કેટલા થઈ જાય છે સો છ દસ ઓગણીસ નવ ચાર અહીંયા તમે જુઓ બહુલક ગોતવાનો જ પણ વિદ્યાર્થીઓ અહીંયા દસ નો ગાળો અહીંયા બે જગ્યાએ પાંચ પાંચ નો ગાળો અહીંયા પંદર પંદર નો ગાળો તો વિદ્યાર્થીઓ જ્યારે જ્યારે ગાળો જુદો જુદો આવે ને ત્યારે બહુલક ગોતવું હોય ને તો પેલા મધ્યક અને મધ્યસ્થ શોધવો પડે તો પેલા હું મધ્યક મધ્યસ્થ ગોતી દઉં પછી તમને એનું સૂત્ર સમજાવું છું તો મધ્યક ગોતવા માટે તમને લોકોને ખ્યાલ છે મધ્ય કિંમત મધ્ય કિંમત એટલે બંનેનો સરવાળો ભાંગ્યા બે પચાસ અને સાહીઠ એનો સરવાળો કરી કેલ્સી તમારી પાસે છે સાથે રાખજો પચાસ પ્લસ સાઠ એટલે એકસો દસ ભાંગ્યા બે એટલે પંચાવન સાહીઠ અને પાસાઠ એટલે એકસો ને એટલે એને ભાંગ્યા બે એટલે બાસાઠ પોઈન્ટ પાંચ પછી આવે સરવાળો કરીને ભાંગ્યા બે કરો કેટલા આવે સડસાઠ પોઈન્ટ પાંચ સિત્તેર પ્લસ એને ભાંગ્યા કેટલા કરવાના વિદ્યાર્થીઓ બે સિત્તેર પ્લસ પંચ્યાસી એકસો પંચ્યાસી ભાંગ્યા બે એટલે બાણું પોઈન્ટ પાંચ હવે વિદ્યાર્થીઓ આપણે શું કરશું એફઆઈ એક્સઆઈ એટલે કોનો કોનો ગુણાકાર છ ગુણ્યા પંચાવન ત્રણસો ને કેટલા થઈ જાય ત્રીસ છસો બાસઠ પોઈન્ટ પાંચ એને ગુણ્યા દસ એટલે છસો ને કેટલા આવી જાય પચીસ એને ગુણ્યા ઓગણીસ કરીએ વિદ્યાર્થીઓ એટલે બારસો ને બ્યાસી પોઈન્ટ પાંચ બારસો બ્યાસી પોઈન્ટ પાંચ છે એના પછી વિદ્યાર્થીઓ કેટલાનો ગુણાકાર કરવાનો નવ ગુણ્યા પોઈન્ટ પાંચ એટલે છસો ને સત્તાણું પોઈન્ટ પાંચ અને છેલ્લે કોનો ગુણાકાર આવે ચાર એની ગુણ્યા બાણુ પોઈન્ટ પાંચ એટલે વિદ્યાર્થીઓ કેટલા આવી જાય ત્રણસો હવે અગાઉ ત્રણ પોઈન્ટ એકમાં તો આ બધા સરવાળો કરવો પડે ત્રણસો ત્રીસ પ્લસ ત્રણસો આ છસો ને પચીસ પ્લસ બારસો ને બ્યાસી પોઈન્ટ પાંચ પ્લસ છસો ને સત્તાણું પાંચ અને છેલ્લે વિદ્યાર્થીઓ કેટલા લેવાના ત્રણસો ને સિત્તેર એટલે તેત્રીસ જીરો પાંચ આવે અને એફઆઈ એફઆઈ નો પણ સરવાળો કરી નાખો એફઆઈ નો સરવાળો કરો એટલે છ પ્લસ દસ પ્લસ ઓગણીસ પ્લસ નવ પ્લસ ચાર એટલે વિદ્યાર્થીઓ કેટલા આવે છે અડતાલીસ મધ્યકનું સૂત્ર હતું એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ ના છેદમાં એન તેત્રીસ જીરો પાંચ ભાંગ્યા કેટલા કરવા પડે અડતાલીસ વિદ્યાર્થીઓ આપણે શું લેવું પડે મધ્યસ્થ એટલે સીએફઆઈ સંચય આવૃત્તિ છ ના છ દસ ને છ એટલે સોળ ઓગણીસ ને સોળ નવ ને છ પંદર નો પાંચરો વધી એક બે ને એક ને એક બે ને એક ત્રણ પાંત્રીસ પાત્રીસમાં નવ ઉમેરો એટલે ચુમ્માલીસ ને ચાર એટલે અડતાલીસ તમને ખ્યાલ અવલોકન અડતાલીસ ભાંગ્યા બે મુ એટલે કે ચોવીસમું અવલોકન ચોવીસ થી મોટી રકમ પાંત્રીસ છે એટલે યાદ છે ને આપણે બોક્સ બનાવતા હતા આને એલ કહેવાય આને સી કહેવાય અને આને શું કહેવાય એફ કહેવાય સૂત્રનો ઉપયોગ કરીએ એલ એટલે કેટલા તો કે સિક્સટી ફાઈવ એન બે એટલે અડતાલીસ છેદમાં બે ચોવીસ તૈયાર છે સી એફ એટલે સોળ છે એફ એટલે આપણે લખ્યું છે ઓગણીસ છે અને વર્ગ લંબાઈ તો કે આની વર્ગ લંબાઈ જોવાની છે ચોવીસ માંથી કેટલા બાદ કરવાના સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ ને ચાર ચોવીસ એટલે આઠ પાંચ ચાલીસ ચાલીસ ભાંગ્યા કેટલા કરવાના છે ઓગણીસ તમે પણ કેલસી માં કરી જાવ તમને ખ્યાલ આવી જાય કે ચાલીસ ભાંગ્યા ઓગણીસ મારી સાથે તમે કેલ્સિક ગણતરી કરો એટલે તમને જલ્દી દાખલો સમજાઈ જાય છે ત્યારે આપણે કઈ રીત કરવી પડે તો કે વર્ગ લંબાઈ જુદી જુદી હોય ત્યારે બહુલક ગોતવા માટે આસાદિત સૂત્ર છે એ આસાદિત સૂત્ર વિદ્યાર્થીઓ આપણે વાપરવું પડે ઝેડ બરાબર માઇનસ ટુ અને કોનો ગુણાકાર કરવો પડે વિદ્યાર્થીઓ ત્રણ નો ત્રણ ગુણ્યા સડસાઠ પોઈન્ટ અગિયાર જો તમે એનો ગુણાકાર કરશો વિદ્યાર્થીઓ તો બસો એક પોઈન્ટ તેત્રીસ આવશે અને એના પછી કોનો ગુણાકાર આવશે બે ગુણા અડસાઇટ પોઈન્ટ પંચ્યાસી જો એનો ગુણાકાર કરશો તો એકસો સાડત્રીસ પોઈન્ટ સાત આવશે હવે આ બંનેની વિદ્યાર્થીઓ શું કરી નાખશો આપણે બાદ બાકી જો આ બંનેની બાદ બાકી કરીએ તો વિદ્યાર્થીઓ આપણને બહુલક મળી જાય ત્રેસાઇઠ પોઈન્ટ ત્રેસાઠ યાદ રાખજો જ્યારે વર્ગ લંબાઈ અસમાન હોય ત્યારે કયું સૂત્ર કીધું છે તમને આસાદિત સૂત્ર વપરાય બરાબર તો આ દાખલો જે છે એ તમે બરાબર સમજી અને લખી લેજો દાખલા નંબર ચાર દોડવાની સ્પર્ધામાં આઠ સ્પર્ધકોએ લીધેલો સમય સેકન્ડ દર્શાવતી નીચેની માહિતી ઉપરથી તેના બહુલક વિશે તમારું મંતવ્ય જણાવો વિદ્યાર્થીઓ આઠ સ્પર્ધકો અને દોડવામાં લીધેલો જે સમય છે છે એ સેકન્ડમાં આપ્યો પોઈન્ટ બે સેકન્ડ છવ્વીસ પાંચ સેકન્ડ અઠ્યાવીસ પોઈન્ટ છ સેકન્ડ બત્રીસ પોઈન્ટ એક સેકન્ડ ઓગણત્રીસ પોઈન્ટ જીરો ઓગણત્રીસ પોઈન્ટ ત્રણ એકત્રીસ પોઈન્ટ ત્રણ ને સત્યાવીસ પોઈન્ટ આઠ અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થીઓ કે આ જે રકમ છે એ રકમની અંદર કોઈ પણ રકમ ફરીથી રિપીટ થતી નથી એટલે બહુલક આપણે આનો ગોતી શકતા નથી એને એમ કીધું બહુલક વિશે તમારું મંતવ્ય જણાવો બહુલક જણાવો એ ગોતવાનું નથી કીધું મંતવ્ય જણાવવાનું કીધું તો વિદ્યાર્થીઓ આપણે ખાલી એટલું લખી નાખાય દાખલા નંબર ચાર અહી એક પણ અવલોકન પુનરાવર્તિત થતું નથી તેથી બહુલક આપણે સામાન્ય રીતે મેળવી ન શકીએ બરાબર ને તો કઈ રીતે મેળવી શકીએ પરંતુ આસાધિત સૂત્ર યાદ છે ને પેલા મધ્ય ગોતી લ્યો પછી મધ્યસ્થ ગોતી લ્યો પછી જેડ બરાબર થ્રી એક્સ માઇનસ ટુ એક્સ બાર ઈ સૂત્ર ની મદદથી બહુલક મેળવી શકાય આપણો દાખલા નંબર એકત્રિત કરેલા છ્યાસી સફરજનની માહિતી છે અને આ સફરજનનો આપણને બહુલક ગોતવાનું કીધું છે તો ચાલો વિદ્યાર્થીઓ સફરજન એને આપણે વર્ગ કહી દઈએ અને બાજુમાં આવૃત્તિ એને આપણે એફઆઈ કહી દઈએ એકસો વીસ થી એકસો ત્રીસ એકસો ત્રીસ થી એકસો ચાલીસ એકસો ચાલીસ થી એકસો પચાસ એકસો પચાસ થી એકસો 160 એકસો સાહીઠ થી એકસો સિત્તેર એકસો સિત્તેર થી એકસો એસી અને એકસો થી નેવું અને એફઆઈમાં એ પૂછે આઠ તેર ઓગણીસ ત્રેવીસ દસ આઠ અને પાંચ તમને ખબર છે કે સૌથી મોટી રકમ હોય એને એફ વન કહેવાય ઉપર એફ જીરો નીચે એફ ટુ અને એની સામે હોય એને શું કહેવાય એલ કહી દેવાય બરાબર ને ઝેડ બરાબર બે બહુલક જ છે એલ પ્લસ એફ વન માઇનસ એફ જીરો ટુ એફ વન માઇનસ એફ જીરો માઇનસ એફ ટુ ગુણ્યા શું આવે વિદ્યાર્થીઓ સી એલ એટલે બહુલકીય વર્ગની ઓગણીસ છે એફ ટુ એટલે કેટલા છે દસ અને દસ દસ નો ગાળો છે એકસો પચાસ એમને ત્રેવીસ માંથી કેટલા બાદ કરો ઓગણીસ તો વીસ એકવીસ બાવીસ ત્રેવીસ એટલે ચાર દસ ચાલીસ ત્રેવીસ છે ચાલીસ ભાગ્યા કેટલા કરવાના છે સત્તર ચાલીસ ભાંગ્યા સત્તર કરીએ તો વિદ્યાર્થીઓ બે પોઈન્ટ પાંત્રીસ આવે એટલે જવાબ આવી ગયો એકસો બાવન પોઈન્ટ પાંત્રીસ કોણ છે તો કે સપ બરાબર હવે આપણને આ જવાબ મળી ગયો છે બરાબર તો આપણને વિદ્યાર્થીઓ આપણે આનો નાનો શું દોર નાખવાનો છે આલેખ દોર નાખવાનો છે હવે આનો નાનો આલેખ વિદ્યાર્થીઓ આપણે કેમ દોરશું તો જુઓ એકસો ને થી શરૂ કરી અને એકસો નેવું સુધી આપણને કિંમતો આપી છે એકસો થી એકસો નેવું આલેખ પત્રની અંદર એક્સ અને વિદ્યાર્થીઓ આને આપણે કહી દઈએ છીએ વાય એક્સ એક્સ ડેસ અને વાય વાય એકસો થી શરૂ કરવાનું છે એકસો વીસ એકસો ત્રીસ એકસો ચાલીસ એકસો પચાસ એકસો એકસો સિત્તેર એકસો અને એકસો ને નેવું અને આવૃત્તિ તમે જુઓ ને તો મોટા મોટી આવૃત્તિ કેટલી છે ત્રેવીસ છે તો ચાલો ને આપણે બે બે નો ગાળો રાખીએ બે ચાર છ આઠ દસ બાર ચૌદ સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ ચોવીસ સુધીમાં પતી જશે ને અને અહીંયા જીરો થી બે આપણે એક સાથે જ લીધા એટલે સરખો ગાળો છે જ્યારે અહીંયા જુઓ વચ્ચેની જીરો અને એકસો વીસ વચ્ચેની રકમ આપણે નથી લીધી તો અહીંયા બે કરી દેવાના બરાબર એવું તમે શીખા હોય એકસો ને વીસ થી એકસો ને ત્રીસ એમાં કેટલા છે પૂછે એકસો ત્રીસ થી એકસો ચાલીસ એમાં તેર આઠ તો તેર એટલે બાર ની વચ્ચે દસ અને બાર ની વચ્ચે આ તેર રેડી પછી એકસો ચાલીસ થી એકસો એમાં કેટલા છે ઓગણીસ પછી એકસો પચાસ થી એકસો સાઈઠ એમાં કેટલા છે વિદ્યાર્થીઓ ત્રેવીસ તો બાવીસ અને ચોવીસ ની વચ્ચે મારી પાસે અત્યારે ફૂટપટ્ટી નથી અને એક હાથે ફૂટપટ્ટી પકડી ન શકાય બરાબર ને એટલે હું તમને કાચો આલેખ દોર દઉં છું તમે ફેરબુક માં દોરો ત્યારે વ્યવસ્થિત પેન્સિલ અને ફૂટપટ્ટીનો ઉપયોગ કરજો એકસો પચાસ થી એકસો એમાં ફરીથી કેટલા આપ્યા છે મને દસ આપી દીધા છે એકસો થી સિત્તેર માં સોરી દસ પછી એકસો થી એકસો માં આઠ અને એના પછી કેટલા આપ્યા છે વિદ્યાર્થીઓ પાંચ એપા છે એટલે કે ચાર અને છ ની વચ્ચે વિદ્યાર્થીઓ બહુલક જ્યારે આલેખની રીતે ગોતવો હોય ત્યારે સૌથી મોટી સ્તંભ જોવાનો એટલે એમાં આ સુધી ફૂટપટેથી અને આ ખૂણેથી અહીંયા સુધી ફૂટપટ્ટેથી બરાબર આ બંનેને તમે છેદે છે જ્યાંથી તમે આમ નીચે સુધી જાશો ને વિદ્યાર્થીઓ તો ઈ આલેખ ક્યાંક અહીંયા છેદશે જુઓ બરાબર વચ્ચે છે ને એકસો પંચાવન હોય એનાથી ઓછું લખી નાખું તમે રેગ્યુલર રીત ગોતો છો તો એકસો બાવન પોઈન્ટ પાંત્રીસ મળે છે જ્યારે આલેખની રીતે મને બહુલક કેટલો મળે છે વિદ્યાર્થીઓ એકસો ત્રેપન તો હવે વિદ્યાર્થીઓ આપણે શરૂ કરીએ દાખલા નંબર છ એમાં એવું કહેવામાં આવ્યું છે પચાસ કુટુંબો એના માસિક ઘરભાડાની માહિતી નીચે કોષ્ટકમાં આપી છે ખાલી એટલે વિદ્યાર્થીઓ આપણને સમજાઈ જાય ચાલો આપણને લોકોને અહીંયા એક શખ્સ દોર નાખીએ આ એક શખ્સ અને અહીંયા આપણે આપી દઈએ વાય ગમ બિંદુ ઓ એક્સ એક્સ ડેશ વાય વાય ડેશ અને માહિતી ક્યાંથી આપી છે તો કે જીરોથી લઈ ને પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ અને પચાસ સુધી અને વિદ્યાર્થીઓ અક્ષમાં સોળ સુધી મોટા મોટી રકમ છે તો એક એકનો જ ગાળો રાખોને ને ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અને સોળ સમાઈ જાય છે નીતર બેનો રાખત જીરો થી પાંચ એમાં આપણને એક જ કીધું છે એટલે જીરો થી પાંચમાં ખાલી એક પાંચ થી દસ એમાં જોઈ લો બરાબર પાંચ થી દસ માં આપણને કેટલા કીધા છે સાત કીધા છે તો પાંચ થી દસમાં આપણે સાત આપી દઈએ પાંચ થી દસ એમાં સાત તો આ આલેખને આપણે સાત સુધી લંબાવી દઈએ બરાબર પછી વિદ્યાર્થીઓ થી તો છેક સુધી લંબાવી દઈએ મેં હમણાં જ કીધું મારી પાસે ફૂટપટ્ટી નથી અત્યારે અને હોય તો હું એક હાથે દોરી નાખું એટલે તમે લોકો બરાબર ફૂટપટ્ટીથી દોરજો સોરી ચૌદ એના પછી આપણને કીધું છે વીસ થી ત્રીસ ત્રીસ માં કેટલા આપ્યા છે સોળ સોરી આ અહીંયા સુધી હતું ચૌદ વીસ થી ત્રીસ માં સોળ તો આ વીસ છે આ ત્રીસ છે કેટલા કીધા છે ચૌદ થી જરાક ઉપર લઈ લ્યો એટલે વીસ થી ત્રીસ એમાં સોળ સુધી આવી જાય સોળ પછી ત્રીસ થી લઈને પચાસ એટલે ત્રીસ થી પચાસ આખે આખો ગાળો એમાં કેટલા કીધા છે બાર કીધા છે તો દેખાય છે અને અહીંથી અહીંયા તો વિદ્યાર્થીઓ આ બંને જે છે ને એનો છેદ છે ને વિદ્યાર્થીઓ એ છેદ ક્યાં આવે છે એ આપણે જોઈ લઈએ તો બંનેનો છેદ છે ને અહીંયા ક્યાંક આવે છે પચીસ બે ની વચ્ચેથી જરા ક બાજુ છે તો આપણે લખી નાખીએ કેટલા મળી જાય બહુલક બહુલક કેટલો મળ્યો મળ્યો કઈ રીત આલેખની આલેખની રીતે રીતે આપણને અને એકમ હતો હજાર રૂપિયા તો બાવીસ હજાર રૂપિયા આપણને જવાબ મળ્યો તો વિદ્યાર્થીઓ આમ આપણે આખું સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ પાંચ છે એ પૂરું કર્યું હવે જોઈએ સ્વાધ્યાય ત્રણ નમસ્કાર વિદ્યાર્થીઓ આંકડા શાસ્ત્રમાં આપણે લોકોને સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એક બે ત્રણ ચાર પાંચ બધા પૂરા થઈ ગયા છે અને હવે વિદ્યાર્થીઓ આજથી આપણે શરૂ કરીએ છીએ સ્વાધ્યાય ત્રણ એનો એ વિભાગ પહેલો એમ કઈ સરેરાશ ઉપર અતિ મોટા અને અતિ નાના કિંમતોની સૌથી વધુ અસર થાય તો વિદ્યાર્થીઓ સમાંતર મધ્યક છે ને એની ઉપર સૌથી મોટા અને સૌથી નાના જે કિંમતો હોય એની શું થાય છે અસર થાય છે એના પછી છે બીજો એમસી ક્યુ નીચેનામાંથી કઈ કિંમતો આપણને મધ્યસ્થ આપશે ડી સેવન ક્યુ વન પી પિસ્તાલીસ અને પી પચાસ વિદ્યાર્થીઓ ક્યુ એટલે ચતુર્થક આપણે વાત થઈ ગઈ છે ડી એટલે દશાંશક અને પી એટલે સતાંશક શતાંશક મેં કીધું હતું કે જીરોથી નવાણું સુધી હોય તો પી પચાસ એટલે પચાસમાં એટલે મધ્યનો સતાંશક અને મધ્યનો સતાંશક છે ને વિદ્યાર્થીઓ એ એ આપણને મધ્યસ્થની કિંમત આપે નીચેનામાંથી કયા સંજોગોમાં મધ્યક ન ગોતી શકાય વર્ગ લંબાઈ અસમાન રીતે ગોતી શકાય જ્યારે ખુલ્લા છેડા હોય ત્યારે મધ્ય કિંમત ન મળે એટલે આપણે શું કરી શકીએ જોકે એમાં મધ્યક ગોતી શકતા નથી કોઈ પણ માહિતી માટે વિદ્યાર્થીઓ મેં તમને કીધું હતું કે મધ્યક છે ને એ કાં તો ગ્રેટર દેન ને કાં તો ઇક્વલ ટુ જી હોય બરાબર જી એટલે ગુણોત્તર મધ્યક સરેરાશ એટલે કે મધ્યક એની આસપાસ સમાન રીતે જો વિતરણ થયેલી માહિતી હોય તો વિદ્યાર્થીઓ મધ્યક મધ્યસ અને એમ ઓ એટલે બહુલક એ ત્રણેય આપણને કેવા મળે છે સમાન મળે છે અવલોકન કેટલા છે દસ એન ઇઝ ઇક્વલ ટુ ટેન અને મધ્યક એટલે એક્સ બાર કેટલો થઈ જાય દસ તો અવલોકનનો સરવાળો માંગ્યો છે એક્સ બાર ઇક્વલ ટુ સીગમાં એક્સના છેદમાં એન એક્સ બાર દસ અને એ સોરી એટલે દસ અને એક્સ બાર પંદર છે તો વિદ્યાર્થીઓ પંદર ગુણ્યા દસનો ગુણાકાર કરો તો એક્સોને પચાસ સીગમા એક્સ કેટલું આવી જાય એક્સો ને પચાસ બી પાંચ અવલોકનની માહિતી સીગમા એક્સ નવ હોય જો સીગમા એક્સ નવ ઇક્વલ ટુ ઝીરો ને તો નવ હોય ને એ જ આપણો મધ્ય થાય એક્સ માઇનસ એક્સ બાર ઇક્વલ ટુ ઝીરો તો જવાબ શું આવે એક્સ બાર બરાબર નવ આ માહિતીમાં કઈ રકમ સૌથી વધુ વાર આવે છે તો કે નવ સૌથી વધુ વાર છે તો આપણો બહુલક કેટલો થઈ જાય નવ પચાસ અવલોકનના સમૂહ એનો મધ્યસ્થ કેટલો થાય તો કે પચાસ અવલોકનનો સમૂહ હોય ને એના મધ્યક માટે વિદ્યાર્થીઓ આપણી પાસે સૂત્ર હતું એન પ્લસ વનના છેદમાં મો અવલોકન પચાસ પ્લસ વનના છેદમાં મો અવલોકન એટલે એકાવનના છેદમાં બે બરાબર ને એટલે પચીસ પોઈન્ટ પાંચ એટલે ઓપ્શન કયો આવી જાય સી ગુણોત્તર મધ્યક જી બરાબર ચાર ગુણ્યા નવ એટલે છત્રીસ એનું વર્ગમૂળ કેટલું થઈ જાય છ થઈ જાય એક ચલનો મધ્યક એટલે એક્સ બાર પંદર મધ્યસ્થ એટલે એમ વીસ તો વાળું સૂત્ર હતું ઝેડ બરાબર થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર થ્રી એમ એટલે વીસ ટુ એક્સ બાર એટલે પંદર તો વિદ્યાર્થીઓ વીસ ત્રણ સાઠ થાય પંદર તેરી પિસ્તાલીસ થઈ જાય અને બાદ બાકી કેટલી આવી જાય વીસ ત્રણ સાહીઠ પંદર ત્રણ પિસ્તાલીસ સાઠમાંથી પિસ્તાલીસ જાય તો પંદર જવાબ મળી જાય આપણને ઝેડ બરાબર થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર તો થ્રી એમ એટલે વીસ ત્રણ સાઠ અને એક્સ બાર એટલે પંદર બે ત્રીસ થાય સોરી તો સાઠમાંથી ત્રીસ વહી જાય તો ત્રીસ વધે એટલે ઓપ્શન કયો આવે આપણો એ ઓપ્શન આવી જાય બારમો એમ શીખ્યું દસ અવલોકન એનો મધ્યસ્થ ચૌદ છે દરેક અવલોકન બમણું કરવામાં આવે તો વિદ્યાર્થીઓ મધ્યસ્થ બમણો થઈ જાય તો ચૌદના બમણા કેટલા થઈ જાય અઠ્યાવીસ થઈ જાય જો માહિતીના બધા અવલોકનની કિંમત સમાન સોળ જ હોય ને તો વિદ્યાર્થીઓ બહુલક પણ કેટલો મળે સોળ જ મળે નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે તો કે ચતુર્થકો વળી માહિતીના અવલોકનના ચાર ભાગ થાય ચતુર્થક કેટલા હોય ત્રણ ક્યુ વન ક્યુ ટુ ક્યુ થ્રી તો ચાર ભાગ થઈ વાત સાચી છે મધ્યસ્થ મધ્યક આપેલા અવલોકનોને બે વડે ભાંગે છે ખોટી વાત છે બે ભાગ ભાંગતા નથી બે ભાગ નથી થતા મધ્યકથી તો સરેરાશ મળે છે એટલે આ વાત જે છે એ શું છે એની ખોટી છે પંદરમું સ્ટીલના પાઇપ બનાવતી એક કંપની એણે છ પાઇપોની લંબાઈ આપી છે એક પોઈન્ટ જીરો પાંચ એક પોઈન્ટ પંદર જીરો પોઈન્ટ અઠ્ઠાણું એક પોઈન્ટ બાર ઝીરો પોઈન્ટ નેવ્યાસી ઝીરો પોઈન્ટ પંચાણું કયું વિધાન સત્ય તો કે આમાં એકે રકમ રિપીટ નથી થતી તો આનો કોઈ દિવસ બહુલક મળતો નથી એટલે કયો વિભાગ આ વિદ્યાર્થીઓ ડી વિકલ્પ આપણને મળી જાય